विद्यार्थी मित्रों धोरण एक विषय गणित गणित में आप एकम दस पेटर्न भणवानुं छे। तो हवे आपणे पेटर्न जोईए तो एमां शुं होय तो आपणने एक डिजाइन आपेली होय भात आपेली होय तेने आपणे एज रीते आगळ वधारवानी होय छे। अहीं आपणे जोईए तो आपणने ऊंधो टी अने सीधो टी आपेलो छे। आ रह्यो सीधो टी अने आ ऊंधो टी। तो हवे आपणे एने आगर एज रीते वधारवानुं छे कि जेथी सौ प्रथम आवे टी एना पछी ऊंधो टी सीधो टी ऊंधो टी सीधो टी अने ऊंधो टी। एना पछी आपणे जोईए तो अहीं आपणने बे लाइन आपी छे अने एक वर्तुळ ગોળ આપેલું છે। પછી ફરી વખત બે લાઈન અને વર્તુળ બે લાઈન અને વર્તુળ બે લાઈન અને વર્તુળ। તો એ રીતે આપણે અહીં ભાત પૂર્ણ કરવાની છે। એના પછી આપણે જોઈએ તો આપણને ઉપરની સાઈડ તીર અને નીચેની સાઈડ તીર આપેલા છે। તો એ રીતે સૌ પ્રથમ આપણે ચાલુ કરીએ તો ઉપરની સાઈડ તીર આવે અને પછી નીચેની સાઈડ તીર આવે। એ જ રીતે આપણે અહીં છેલ્લે સુધી પૂર્ણ કરવાનું છે। એના પછી આપણને સીધો વી અને ઊંધો વી આપેલો છે। તો આપણે અહીં સ્ટાર્ટિંગમાં શું કરશું તો ઊભો વી અને ઊંધો વી પહેલાં સીધો વી કરશું પછી ઊંધો વી કરી નાખશું। એ રીતે ભાત આપણી આગળ વધશે। એના પછી આપણે જોઈએ તો અહીં આપણને બે ગોળ આપેલા છે અને એક લંબચોરસ આપેલું છે। તો એ જ રીતે આપણે આના પછી બે ગોળ લંબચોરસ બે ગોળ લંબચોરસ બે ગોળ લંબચોરસ એ જ રીતે આગળ જે ડિઝાઇન છે પેટર્ન છે તે આગળ વધશે। એના પછી આપણે જોઈએ તો અહીં આપણને એક કેરી અને સફરજન છે। કેરી સફરજન કેરી સફરજન કેરી સફરજન। તો આ રીતે ગમે તે ડિઝાઇન ભાત કે પેટર્ન આપેલી હોય તો તમે એને આગળ વધારી શકો છો। એના પછી આપણે અહીંયા જોઈએ તો પેટર્ન આગળ વધારો તો અહીં આપણને શું આપેલું છે તો ચોરસ ગોળ ત્રિકોણ ચોરસ ગોળ ત્રિકોણ। તો હવે આપણે જોઈએ તો સૌપ્રથમ શું આવશે ચોરસ ગોળ ત્રિકોણ। એના પછી આપણે આગળ જોઈએ તો આપણને અહીં ઊભું લંબચોરસ આપેલું છે અને અહીં આડું લંબચોરસ આપેલું છે। ઊભું લંબચોરસ આડું લંબચોરસ એ રીતે આપણે અહીં ઊભું લંબચોરસ કરીશું અને આડું લંબચોરસ કરીશું। એ રીતે આપણે ભાત પૂર્ણ કરશું। એના પછી આપણે જોઈએ તો અહીં આપણને એક ગોળ આપેલું છે અને બે ચોરસ આપેલા છે એક ગોળ અને બે ચોરસ। તો આપણે અહીં શું કરીશું એક ગોળ અને બે ચોરસ। એના પછી આપણને અહીં એક પાન આપેલું છે અને એક લંબગોળ આપેલું છે અહીં એક પાન અને લંબગોળ પાન અને લંબગોળ પાન અને લંબગોળ। તો એ રીતે આપણે અહીં પેટર્ન છે તે પૂર્ણ થશે। એના પછી આપણે જોઈએ તો બે ત્રિકોણ લંબચોરસ ત્રિકોણ લંબચોરસ ત્રિકોણ અને લંબચોરસ। એ જ રીતે આપણે છેલ્લી પેટર્ન પણ જોઈએ તો સૌપ્રથમ આ ડિઝાઇન આવશે એના પછી ફરીથી આ અને એના પછી આગળ હતી એવી એ રીતે આપણે આ પેટર્ન છે તે પૂર્ણ કરશું। હવે આપણે આગળ જોઈએ તો અહીં આપણને શું કહ્યું છે પેટર્ન આગળ વધાર તો અહીં આપણને એક ત્રિકોણ આપેલું છે અહીં બે ત્રિકોણ આપેલા છે એના પછી એક બે ત્રણ ત્રિકોણ આપેલા છે। તો હવે આગળ કેટલા ત્રિકોણ આવશે તો એક બે ત્રણ ચાર એના પછી કેટલા ત્રિકોણ આવે તો એક બે ત્રણ ચાર પાંચ। એ રીતે હવે આપણે અહીંયા જોઈએ તો આપણને ત્રણ ફૂલ આપેલા છે અહીં ચાર ફૂલ છે અહીં પાંચ ફૂલ છે। તો હવે આપણે આગળ છ ફૂલ કરીશું એના પછી સાત ફૂલ કરીશું એના પછી આગળ જોઈએ તો અહીં બે આપેલા છે એના પછી ચાર આપેલા છે એના પછી છ આપેલા છે બરાબર બે હતા એમાં બે તો રાખ્યા આ બે અહીં રાખ્યા જ છે એમાં પાછા બે ઉમેર્યા અહીં ચાર જોઈએ આપણે તો અહીંયા ચાર તો રાખ્યા જ છે અને ઉપરથી બે ઉમેર્યા છે તો આપણે અહીંયા શું કરવાનું તો આ છ છે એ
दोरी नाखवाना, ऊपर थी बे वधारे दोरवाना। एटले आ केटला थया गणो, एक बे त्रण चार पांच छ सात आठ। तो आठ अहीं दोरी नाखवाना अने बे वधारे करवाना એટલે દસ થશે, બરાબર। બે ચાર છ આઠ દસ, બેકી સંખ્યા કરી। હવે અહીં આપણને શું આપેલું છે, તો એક ગોલ છે એમાં ચોકરી મારી છે, કેટલા છે એક, અહીં કેટલા છે ત્રણ છે, અહીં કેટલા છે પાંચ છે। તો અહીં આમાં પણ શું કર્યું, તો બે બે ઉમેર્યા, આ એક હતું તો એક અહીં ના દોર્યું અને ઉપરથી બે ઉમેર્યા। અહીં ત્રણ છે તો ત્રણ અહીં પહેલાથી દોરી નાખ્યા છે અને બાકીના બે ઉમેર્યા। તો આપણે આ કેટલા છે, એક બે ત્રણ ચાર પાંચ, તો આપણે પાંચ છે તે દોરી નાખવાના છે અને ઉપરથી આ એક અને બે ઉમેરવાના છે। એના પછી આ કેટલા થયા, તો સાત, તો આપણે સૌ પ્રથમ અહીં સાત દોરી નાખીશું અને આ બે છે તે ઉપરથી ઉમેરી દઈશું, એટલે એક ત્રણ પાંચ સાત અને નવ। એના પછી આપણે સ્ટાર્ટ જોઈએ, તો અહીં આપણને એક બે ત્રણ ચાર પાંચ, એક બે ત્રણ ચાર, એક બે ત્રણ, તો પાંચ ચાર ત્રણ, તો હવે કેટલા આપણે કરીશું, બે, એક બે, એના પછી એક આવશે। એટલે અહીં આપણને એક એક ઘટાડતા જવાનું જ છે સ્ટાર। તો અહીં પાંચ હતા, પાંચમાંથી એક કાઢીએ એટલે ચાર, ચારમાંથી એક કાઢીએ એટલે ત્રણ, ત્રણમાંથી એક કાઢીએ એટલે બે, બેમાંથી એક કાઢીએ તો એક। હવે અહીં આપણને દીવાશ્રીની સળી છે, બરાબર, તેને ગોઠવી અને પેટર્ન આગળ વધારવાની છે, તો આ પ્રમાણે તમારે એની પેટર્ન બનશે। એના પછી આપણે જોઈએ તો ચોરસ છે, ચોરસમાં આ રીતે આપણે પેટર્ન બનાવવાની છે, આ અર્ધગોળ છે તે મૂકી અને પેટર્ન બનશે। તો આપણે જોઈએ તો ચોરસ છે એની ઉપર અર્ધગોળ આપ્યું, એના પછી સાઈડમાં અર્ધગોળ બનાવેલું છે, તો આપણે એની સામેની સાઈડ અર્ધગોળ બનાવ્યું અને હવે ત્રણેય બાજુ છે તેમાં અર્ધગોળ દોરાઈ ગયું છે, તો આપણે આ છેલ્લી બાજુ છે તેમાં આપણે અર્ધગોળ બનાવીશું, એટલે આ રીતે પેટર્ન પૂર્ણ થશે। હવે અહીં આપણને કહ્યું છે કે પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તે દોરો, તો અહીં આપણે જોઈએ તો સૌ પ્રથમ ગોળ છે, પછી એમાં રેખાકણ નાખી એટલે લીટી કણ નાખી એટલે સૂર્ય થઈ ગયું, ગોળ સૂર્ય, ગોળ સૂર્ય, ગોળ, આ રીતે આપણે પેટર્ન આગળ વધારીશું। હવે અહીં આપણને અર્ધગોળ આપેલું છે, તો એમાં સૌ પ્રથમ નીચેની સાઈડ દોરેલું છે, પછી ઉપરની સાઈડથી દોરેલું છે, નીચેની સાઈડથી, ઉપરની સાઈડથી, નીચેની સાઈડથી, ઉપરની સાઈડથી અને નીચેની સાઈડથી, એ જ રીતે આપણે બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી પેટર્ન જોઈ શકીએ છીએ। આ રીતે આપણે આગળ પેટર્ન પૂર્ણ કરવાની છે। અહીં આપણે જોઈએ સ્માઈલી ફેસ આપેલું છે આપણને, તો અહીં પહેલાં ગોળ આપેલું છે એનું મોટું, પછી મોટી સ્માઈલ આપેલી છે, પછી ગોળ આપેલું છે, મોટી સ્માઈલ, તો આપણે નાનું ગોળ, મોટી સ્માઈલ, નાનું ગોળ, એ રીતે પેટર્ન કરવાની છે। હવે આપણે આગળ વધીએ, તો પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તેના ઉપર સાચું કરો, તો અહીં આપણને સૌ પ્રથમ ગોળ આપેલું છે, ત્રિકોણ આપેલું છે, ચોરસ આપેલું છે, ગોળ, ત્રિકોણ, ચોરસ, તો હવે આપણે શું કરવાનું, તો સૌ પ્રથમ ગોળથી શરૂઆત કરવાની છે, તો ગોળ ઉપર સાચું, એના પછી એરો આપેલો છે, બરાબર, તીર આપેલી છે, તો ઉપરની સાઈડ તીર, નીચેની સાઈડ તીર, સામેની બાજુ તીર, ઉપર, નીચે, સામે, તો ઉપરની સાઈડ તીર આવશે, તો ઉપરની સાઈડવાળું તીર છે તેના ઉપર સાચું। એના પછી આપણે જોઈએ તો સ્ટાર છે, ચોરસ છે, ગોળ છે, તો હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરવું હોય તો ક્યાંથી થાય, સ્ટારથી, બરાબર, આ ત્રણ છે અને આ ત્રણ, તો હવે સ્ટારથી ચાલુ થાય એટલે સ્ટાર ઉપર સાચું। એના પછી આપણે અહીં જોઈએ તો અહીંથી સ્ટાર્ટ થયું એટલે આના ઉપર સાચું।
एना पछी आपणे आ जोईए त्रीजी चौथी, तो एमां पण आपणे शुं कर्युं तो अहींयाथी चालू थशे तो एना उपर साचुं नहीं। आमां छे ने पहेला ऊभी पट्टी छे, पछी सरवाळाना निशानी छे, पछी पाछी ऊभी पट्टी छे, पछी सरवाळाની ઊભી પટ્ટી છે, પછી પાછી સરવાળાની નિશાની છે। તો અહીં આપણે આડી પછી કઈ પટ્ટી આવે તો ઊભી પટ્ટી આવે, તો ઊભી પટ્ટી છે તેના ઉપર આપણે સાચું કરીશું। હવે આપણે એમાં આગળ વધીએ તો પેટર્નમાં ક્રમ મુજબ શું આવશે તે દોરો। તો અહીં આપણે જોઈએ તો આપણને પાન દેખાય છે, ફૂલ પાન ફૂલ પાન ફૂલ પાન ફૂલ, તો એ રીતે આપણે પેટર્ન આગળ વધારવાની છે। એના પછી આપણને આ બે પેટર્ન આવડશે બરાબર। આ પેટર્નમાં ગોળ છે, ત્રિકોણ છે, લંબચોરસ છે, તો એ રીતે આપણે આગળ વધવાનું છે। હવે આમાં આપણે જોઈએ તો એક બે ત્રણ ગોળ આપણને આપેલા છે, તો આપણે આગળ શું કરવાનું, તો ચાર પાંચ અને છ ગોળ કરવાના। એના પછી આપણે આગળ જોઈએ તો અહીં બે આપેલી છે આપણને બરાબર, પીછી આપેલી છે બે, રંગ પૂરવાની પીછી હોય તે આપેલી છે, તો અહીં આપણે ચાર થઈ ગઈ, તો અહીં કેટલી થશે છ। પછી છ છે એ અહીં દોરી નાખવાની અને એમાં કેટલી ઉમેરી દેવાની, તો બે ઉમેરવાની। એના પછી આ બધી દોરી નાખવાની અને પાછી બે ઉમેરી દેવાની। હવે પાંદડામાં પણ આપણે એમ જ કરવાનું છે, એક છે ત્રણ છે ને અહીં પાંચ છે, તો એક છે તે અહીં દોરી નાખ્યું, એમાં કેટલા બે ઉમેરી દીધા, એના પછી ત્રણ પાંદડા દોર નાખ્યા ને એમાં પાંચ ઉમેર્યા, તો આપણે પાંચ પાંદડા પહેલાં દોર નાખવાના અને પછી બે ઉમેરવાના। એના પછી આપણે આ પાંચ પાંદડા છે સાત પાંદડા દોરી નાખ્યા અને બે ઉમેરી નાખ્યા, એ રીતે તમારે પેટર્ન આગળ વધારવાની રહેશે। હવે અહીં આપણને સમજો અને ખૂટતો અંક લખો, તો અહીં આપણને એક ત્રણ પાંચ સાત નવ દસ અને તેર આપેલા છે, તો હવે આપણે જોઈએ તો અહીં એક ને ત્રણ પછી કેટલા આવે, તો એક બે નહીં ત્રણ, તો ચાર નહીં પાંચ, છ નહીં સાત, આઠ નહીં નવ, દસ નહીં અગિયાર, બાર નહીં તેર, તો અહીં આપણે એકી સંખ્યા લખી બધી બરાબર। હવે આપણે જોઈએ તો બાવીસ વીસ સત્તર અને સોળ, તો આપણે જોયું કે સોળ સત્તર છે, તો એના પછી શું આવે, અઢાર ઓગણીસ વીસ આપેલા છે ને એકવીસ, એના પછી આપણને એક અગિયાર અને એકત્રીસ આપ્યા છે, તો આપણે શું લખીશું, એકવીસ અને એકતાલીસ। હવે આપણે આગળ જોઈએ તો શૂન્ય પછી દસ આપેલા છે અને અહીં ત્રીસ આપેલા છે, તો આપણે શું કરીશું, વીસ ચાલીસ અને પચાસ, એ જ રીતે અહીં આપણને પાંચ દસ પચીસ આપેલા છે, તો આપણે શું કરવાનું છે, તો પાંચ પાંચનો તફાવત રાખી અને લખવાનું છે, તો પાંચ દસ પંદર વીસ પચીસ અને ત્રીસ, એ રીતે આપણે આ પેટર્નને આગળ વધારી। એના પછી અહીં આપણને એ જ પ્રમાણે આપેલું છે બે ચાર છ છે, તો અહીં આપણને શું કર્યું, તો બેકી સંખ્યા, તો બેકી સંખ્યામાં છ પછી આઠ દસ બાર અને ચૌદ આવે। એના પછી આપણે જોઈએ તો સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ, ઓગણત્રીસ પછી શું આવે, ત્રીસ એકત્રીસ બત્રીસ અને તેત્રીસ। હવે અહીં આપણને પચીસ ત્રીસ આપેલા છે અને અહીં ચાલીસ આપેલા છે, તો આમાં પણ પાંચ પાંચનો ગેપ રાખવાનો છે, પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન, તો આ રીતે અહીં આપણે જોયું કે પેટર્ન કઈ રીતે આગળ વધારવાની છે। તો બાકીનું જે હોમવર્ક છે તે તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે।